આપણી આવનારી પેઢીએ જોયેલા સપના ફક્ત સપના નથી હોતા, એ હોય છે આપણી આકાંક્ષાઓ અપેક્ષાઓને આકાર આપતું એક સોનેરી ભવિષ્ય. આ છે પૂજા, અને આ છે પૂજાનું સપનું. આઈએએસ ઓફિસર બનીને તેના મા બાપ અને ગામનું નામ રોશન કરવું. આ છે વિશાલ, અને આ છે વિશાલનું સપનું. એક દિવસ શાંતિથી કહી શકવું, આઈપીએસ ઓફિસર વિશાલ પટેલ રિપોર્ટિંગ ફોર ડ્યુટી સર. રોહિતને ડોક્ટર થવું છે તો પ્રિયાને ખોલવું છે પોતાનું બ્યુટી પાર્લર. આરતીને કેટરિંગ માટે પેશન છે તો આશીષને લોન્ચ કરવું છે પોતાનું આઈટી સ્ટાર્ટઅપ. આવા તો કેટ કેટલા સપના કંડારી રહી છે આપણી આવનારી પેઢી. પણ કોઈને પૈસા ખૂટે છે તો કોઈને જોઈએ છે સાચું અને સચોટ માર્ગદર્શન. કોઈને ફક્ત ખૂટે છે તો મોટા શહેરમાં રહેવા જમવાની સુવિધા. માટે જ આપણી યુવા પેઢીના સપનાઓને આવડત અને અવસરથી જોડીને હકીકત બનાવવા માટે પાટીદાર સમાજના અગ્રણીઓએ તેમને સમર્પિત કર્યું કેળવણી ધામ, શ્રેષ્ઠ યુવાનોના ઘડતરનું ધામ. અહીં આપણા સમાજની તેજસ્વી આવનારી પેઢી થાય છે તેમના આવનારા સમય માટે તૈયાર. ભણતર સાથે ઘડતર અને આવડત સાથે અવસરનો પણ વધે છે પ્રમાણ. કેળવણી ધામના અમદાવાદમાં સ્થિત સિવિલ સર્વિસીસ કેન્દ્રમાં અઠવાડિયાના બે દિવસ શનિવાર રવિવાર માટે ચલાવવામાં આવે છે આઈએએસ આઈપીએસ તેમજ જીપીએસસી વર્ગ એક અને બે ની ભરતી પરીક્ષાઓ અંગેની ફાઉન્ડેશન બેચ. આપણા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આનો મતલબ છે વીક ડેઝમાં કોલેજ અને વીકેન્ડમાં કોલેજ પછીની તૈયારી. આટલું જ નહીં, આજે કેળવણી ધામનું છાત્રાલય દૂર કરી રહ્યું છે કેટ કેટલા વિદ્યાર્થીઓની રહેવા જમવાની મૂંઝવણ. 2 લાખથી વધુ આવક ધરાવતા પરિવારના દીકરા દીકરીઓને માત્ર ₹20,000માં રહેવા જમવા સાથેની સુવિધા. જે વિદ્યાર્થીઓના પરિવારની આવક 1 લાખથી વધુ છે તેમને ફક્ત ₹10,000માં રહેવા જમવાની સુવિધા. જે પરિવારની આવક 1 લાખથી પણ ઓછી છે તેવા પરિવારના દીકરા દીકરીઓને 1 રૂપિયાના ટોકનથી રહેવા જમવાની સુવિધા. યુપીએસસી જીપીએસસીની તાલીમ મેળવતી 100 દીકરીઓ માટે ₹1 ટોકન દરે રહેવા જમવા અને તાલીમની સુવિધા. અને એટલું જ નહીં, ઘણા તેજસ્વી છતાંય જરૂરિયાતમંદ હોય તેવા વિદ્યાર્થીઓને ₹1 ટોકન દરે રહેવા જમવા સાથે તાલીમની પણ સુવિધા પૂરી પાડે છે કેળવણી ધામ. 450 દીકરા દીકરીઓ વાંચી શકે તેવી એર કન્ડિશનની સુવિધાવાળી અદ્યતન લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, અત્યાધુનિક જિમ, રીડિંગ લાઇબ્રેરી જેવી તમામ વ્યવસ્થા ઊભી કરાઈ છે કેળવણી ધામમાં. યુવાનોને સ્વનિર્ભરતા તરફ લઈ જવાની પણ અહીં છે પૂરી તૈયારી. અહીં સમાજની વ્યથાનું નિવારણ કરવાની પણ છે વ્યવસ્થા. સમાજના દરેક સ્તરના સભ્યો માટે નિઃશુલ્ક કાનૂની માર્ગદર્શન કેન્દ્ર તેમજ માનસિક રીતે ક્યાંક અટવાતા યુવાનો અને યુવતીઓ માટે અહીં છે સાયકોલોજીકલ કાઉન્સેલિંગ વ્યવસ્થા. યુવાનોના જોમ અને જુસ્સાને સતત પ્રોત્સાહન મળતું રહે તે માટે અવારનવાર દેશના જાણીતા મોટિવેશનલ સ્પીકરોને કેળવણી ધામના આંગણે બોલાવીને પ્રવચનની પણ થાય છે વ્યવસ્થા. આજે કેળવણી ધામમાં ગૌરવ આ શબ્દને જાણે મળે છે એક નવી જ વ્યાખ્યા. વિચારો તો ખરા, જ્યારે રોજે આશરે 1100 દીકરા દીકરીઓ એક જ રસોડે જમતા હોય છે ત્યારે કેટ કેટલા મા બાપને હાશ થતી હશે. અને આનંદની વાત તો એ છે કે ગૌરવની આ અદ્ભુત ભાવનાનું વિદ્યાર્થીઓ તરફથી નિયમિત રીતે મળે છે વળતર. કઈ રીતે? તેજસ્વી વિદ્યાર્થીઓએ કેળવણી ધામના પ્રયાસોને અર્પી છે પરિણામોની ભેટ. અત્યાર સુધી 3 વર્ષ દરમિયાન કુલ 4900 વિદ્યાર્થીઓએ જીપીએસસી તેમજ યુપીએસસીની તાલીમ મેળવી છે. આ વર્ષના પ્રારંભે જ 25 વિદ્યાર્થીઓ તો ક્લાસ 1 અને 2માં સિલેક્ટ પણ થઈ ગયા છે, જેમાં 4 ડેપ્યુટી કલેક્ટર,
ત્રણ મામલતદાર, બે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારનો સમાવેશ થાય છે, સાથે જ ચાર સેક્શન અધિકારી, બે હિસાબી અધિકારી અને એક તાલુકા વિકાસ અધિકારીનો સમાવેશ પણ થાય છે. એટલું જ નહીં, પોલીસ ઇન્સ્પેક્ટરની સીધી ભરતીમાં પણ 10 દીકરા દીકરીઓ પાસ થઈ પોલીસ ઇન્સ્પેક્ટર તથા 6 વિદ્યાર્થીઓ પીએસઆઈ બન્યા છે. કેળવણી ધામ અને સરદાર ધામ સંચાલિત સિવિલ સર્વિસીસ કેન્દ્રમાં આ વર્ષે 104 દીકરીઓને જમવા રહેવાની સગવડ વિના મૂલ્ય આપવામાં આવી છે. કુલ 215 દીકરા દીકરીઓ પાસ થઈને સરકારી સેવામાં જોડાયા છે. હાલ 200 સિનિયર અને 200 જુનિયર વિદ્યાર્થીઓ એમ કુલ મળીને 400 દીકરા દીકરીઓ આઈએએસ, આઈપીએસ, યુપીએસસીની તાલીમ મેળવી રહ્યા છે. 18 વિદ્યાર્થીઓ આઈએએસ, આઈપીએસની પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરીને યુપીએસસી મેઇન્સ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. કુદરતની આપેલી એક અમૂલ્ય દેન પાણી પણ જ્યાં પેકેટમાં વહેંચાતું હોય એવા આજના યુગમાં નિસ્વાર્થ ભાવે નિરાધારનો આધાર બન્યું છે એક નામ, કેળવણી ધામ, જેના મૂળમાં છે માનવ કલ્યાણને વરેલા એવા અગણિત દાતાઓ. આવો માનવને માનવતા સાથે મેળવવાની આ સાધનામાં જોડાઈએ. આવો આપણી પૂજાને આઈએએસ ઓફિસર, વિશાલને આઈપીએસ અને રોહિતને ડોક્ટર બનાવીએ. આવો પ્રિયાને બ્યુટી પાર્લર, આરતીને કેટરિંગ અને આશીષને એના આઈટી સ્ટાર્ટઅપના લોન્ચ માટે મદદ પૂરી પાડીએ. અને એમના જેવા હજારો તેજસ્વી વિદ્યાર્થીઓને એક સમૃદ્ધ ભવિષ્ય ઘડવાનો અવસર આપીએ. આવો વાતો અને વાસ્તવિકતાઓ વચ્ચેનો અંતર કાપતી કેળવણી ધામની આ યાત્રાને નિરંતર આગળ ધપાવીએ. કેળવણી ધામ, શ્રેષ્ઠ યુવાનોના ઘડતરનું ધામ.